પ્રિય દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું કૃતિ દશ મિત્રો આપણે જાણીએ છીએ કે મિત્રો સાથે સગા સંબંધીઓ સાથે જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ છીએ અથવા તો ઓફિસમાં જઈને ક્યારે કોઈ કામ કરતા હોઈએ છીએ જેનો જો કામમાં દિલ ન લાગતું હોય મન ન લાગતું હોય ત્યારે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે આજે ઊંઘ પૂરી નથી થઈ આ વાક્ય કદાચ અત્યારે બહુ જ સામાન્ય બની ગયું છે ઘણું સામાન્ય બની ગયું છે ઊંઘ પૂરી થતી નથી અચાનક ઊંઘમાંથી જાગી જવાય છે અજીબોગરીબ સપના આવે છે ને એ પછી ઊંઘ પૂરી થતી નથી અને કહેવાય કે જે સારા સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી માટે અને ફ્રેશ રહેવા માટે આઠ કલાકની ઊંઘ તો હોવી જ જોઈએ પરંતુ અનેક એવા કારણો છે અત્યારે જે જીવનશૈલી છે જે લાઇફસ્ટાઈલ બદલાઈ ગઈ છે ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે લોકોનો સ્ટ્રેસ વધી ગયો છે લોકોને આળસ આવતી હોય છે અને ઘણા બધા એવા કારણો હોય છે જેના કારણે લોકો આ અનિદ્રાથી પીડાઈ રહ્યા છે તકલીફો ઘણી મોટા પાયે વધી ગઈ છે અને એના જ કારણે જે સમયસર કામ થવું જોઈએ એ પૂરું થતું નથી અને સાથે સાથે આ અનિદ્રાના કારણે આપણે બીજી બધી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ અને એટલા જ માટે દર વર્ષે અઢારમી માર્ચે વર્લ્ડ સ્લીપ ડે મનાવવામાં આવે છે પરંતુ કહેવાય ને કે વર્લ્ડ સ્લીપ ડે મનાવવાનો હેતુ શું શું વળી ઊંઘવાનો પણ કોઈ દિવસ મનાવવાનો હોય શું આ સમસ્યા એટલી બધી મોટી છે આજે આ આ જ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે છે ચર્ચામાં ભાગ આમંત્રિત કર્યા જાણીતા મનોચિકિત્સક એવા મૃગેશ વૈષ્ણવ ડોક્ટર મૃગેશ નમસ્કાર સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં નમસ્કાર ડોક્ટર મૃગેશ શું કહેશો કે વર્લ્ડ સ્લીપ ડે ઘણા બધા દિવસો આમ તો મનાવવામાં આવે છે પણ વર્લ્ડ સ્લીપ ડે મનાવવા પાછળનો આખરે ઉદ્દેશ શું છે હેતુ શું છે પ્રીતિ એન્સોમનિયા એટલે અનિંદ્રાની તકલીફ એ વિશ્વવ્યાપી છે અનિન્દ્રાની તકલીફને કારણે જુદી જુદી શારીરિક તકલીફો થાય છે હૃદયના રોગો માનસિક તકલીફો એ પણ થઈ શકે છે શ્વાસની તકલીફ થઈ શકે છે અને આ બધી શારીરિક અને માનસિક તકલીફોને કારણે પણ અનિંદ્રાની તકલીફ થાય છે વિશ્વનાની સમગ્ર વસ્તીના અડધાથી વધારે લોકો અનિંદ્રાની તકલીફથી પીડાય છે ને ઊંઘની દવાઓનું વ્યાપક પ્રમાણમાં સેવન થાય છે જેની ઘણી બધી આડઅસરો છે આંતરરાષ્ટ્રીય સ્લીપ દિવસ એ મનાવવાનું કારણ એ છે કે તમે તમારી ઊંઘની તકલીફથી સભાન બનો અને સ્લીપ હાઇજીન એટલે કેટલીક તમારી આદતો સુધારો તમારું વર્તન સુધારો અને કેટલીક ચોક્કસ તમે જો તમારી જીવનશૈલી જો બનાવો તો અનિંદ્રાની તકલીફથી તમે તમારી જાતને બચાવી શકો અને શાંતિથી આરામદાયક ઊંઘ મેળવી શકો એની સભાનતા કેળવવા માટે આ વિશ્વ સ્લીપ દિવસ જે છે ઓકે મૃગેશ આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે વ્યક્તિની ઉંમર વધી જતી હોય છે લગભગ પચાસથી સાહીઠ વર્ષની ઉંમર થઈને એક વૃદ્ધા અવસ્થા આવે ત્યારે આ તકલીફ વધારે જોવા મળતી હોય છે કે રાત્રે ઊંઘ ન આવતી હોય એના કારણે જે ડૉક્ટર પાસે સંપર્ક કરીને તે લોકો ઊંઘની ગોળી પણ રેગ્યુલર લેતા હોય છે ને ત્યારબાદ એમને ઊંઘ માત્ર એ દવા લેવાથી જ આવતી હોય છે પણ હાલના સમયમાં શું અનિદ્રાની તકલીફથી યુવાનો પણ પીરાઈ રહ્યા છે એવું આપ કહી શકું કારણ કે આપે કહ્યું કે વિશ્વની અડધા ભાગની વસ્તી લગભગ ભારત દેશમાંનો રેશિયો કેટલો છે ને સાથે શું યુવાનોમાં આ તકલીફ જોવા મળી રહી છે પ્રીતિ અનિંદ્રાની તકલીફ આબાલ વૃદ્ધ સૌ કોઈમાં જોવા મળી રહી છે આજકાલના યુવાનો જે વોટ્સએપ ફેસબુક અને મોબાઈલ ગેમના આદિ બની ચૂક્યા છે એ લોકો તો મોબાઈલ લઈ અને એટલા બધા રાત્રે જાગે છે જેને કારણે રાત્રે ઊંઘ મોડી આવવી અથવા ઊંઘમાં ખલેલ પહોંચવી અને એને કારણે અનિંદ્રાની તકલીફ આજની યુવાન પેઢીમાં સવિશેષ જોવા મળે છે પ્લસ યુવાનોમાં કેરિયરની ચિંતા અભ્યાસની ચિંતા અથવા વધુ પડતી મહત્વાકાંક્ષાઓ વધારે પડતા પૈસા કમાવવાની ચિંતા વધારે પડતા ભૌતિક સુખ સગવડો વહેલી તકે મેળવવાની ચિંતા આ બધાને કારણે યુવાનોમાં પણ રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે ઓકે મૃગેશ સાથે જે શું ઊંઘના રોગો પણ હોઈ શકે અનિન્દ્રાના પણ અનેક પ્રકારો હોય છે ઘણા બધા લોકોને અલગ અલગ કારણોસર ઊંઘ નથી આવતી આપે જે વાત કરીએ ક્યારેક કોઈને મહત્વકાંક્ષા વધારે હોય છે ક્યારેક મોબાઈલના કારણે ક્યારેક કેટલાક લોકોને મોડે સુધી ટીવી જોવાની આદત હોય છે તો પછી ક્યારેક કેટલાક સ્ટુડન્ટ્સ એ હોય છે કે વાંચવા માટે મોડે સુધી જાગતા હોય પણ પછી એ હેબિટ જ પડી ગઈ હોય કે એટલા વાગ્યા સુધી ઊંઘે નહીં ત્યાં સુધી એમને ઊંઘ આવતી જ નથી શું કહેશું એના અલગ અલગ કેટલા પ્રકારો હોઈ શકે ઊંઘના રોગોના પ્રકાર કેટલા હોઈ શકે ઊંઘના રોગોમાં એક સામાન્ય રીતે તો ઊંઘ આવવામાં તકલીફ પડે એટલે કે ક્યારેક કેટલાક લોકોને અડધી કલાક કલાક બે કલાક ત્રણ કલાક પછી ઊંઘ આવે બીજી એવા પ્રકારની તકલીફ હોય છે જેની અંદર રાત્રે ઊંઘ આવ્યા પછી બે ત્રણ વખત જાગી જાય ક્યારેક ઊંઘમાં જાગી જાય પછી કલાક દોઢ કલાક સુધી ઊંઘ ના આવે ઊભા થઈ રસોડામાં ખાખા ખોળા કરે ખાવું પડે ત્રીજી તકલીફ એ છે કે સવારે વહેલી આંખ ઉઘડી જાય કેટલાક લોકોની બે વાગે ત્રણ વાગે ચાર વાગે આંખ ઉઘડી જાય કેટલાક લોકોને ઊંઘ આવે પણ સવારે ઊઠે ત્યારે પૂરતી ફ્રેશનેસ ન લાગે જાણે પૂરતી ઊંઘ ન આવ્યો હોય એવું જ લાગ્યા કરે અને સવારના ભગ ભાગમાં થાક કંટાળો ઊંઘ પછી એ લોકોને એ પ્રકારનો અનુભવ થાય આ પ્રકારની ઊંઘની જુદી જુદી તકલીફો આપણને જોવા મળે છે પ્રાઇમરી ઇન્સોમનિયા એટલે કે કોઈ પણ પ્રકારની માનસિક બીમારી ન હોય શારીરિક બીમારી ન હોય ટેન્શન ન હોય છતાં પણ ઊંઘ આવતી ન હોય જેને પ્રાઇમરી ઇન્સોમનિયા કહેવાય એનાથી પીડાતા સત્યાવીસ ટકા લોકો આ દુનિયામાં આપણા દેશમાં અને દુનિયામાં છે કોઈ પણ કારણ વગર કશું જ નથી કોઈ વિચાર નથી કોઈ ચિંતા નથી પણ ઊંઘ નથી આવતી જે પ્રાઇમરી ઇન્સોમનિયા અને સેકન્ડરી ઇન્સોમનિયા એટલે કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ હોય દાખલા તરીકે હૃદયના રોગો હોય કોઈ શારીરિક બીમારી હોય શ્વાસની તકલીફ હોય અથવા માનસિક બીમારી જેવી કે ચિંતા હોય હતાશા હોય બાયપોલર ડિઝોર્ડર હોય સ્કિઝોફ્રેનિયા હોય ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝોર્ડર હોય કે પછી કોઈપણ કારણસર તણાવ હોય આ શારીરિક કે માનસિક બીમારીને કારણે અનિદ્રા

એમની સારવાર ખરેખર શક્ય છે ખરી અને ક્યારે એમને ખ્યાલ આવે કે અમે આ કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છીએ હવે આને માટે આપણે સ્લીપ અને વેઇકફુલનેસ એટલે જાગૃત અવસ્થા અને નિંદ્રા અવસ્થા આનું એક શરીરમાં એક સાયકલ હોય છે સરકાર્ડિયન રિધમ જેને કહેવામાં આવે છે શરીરમાં એક એવું ચક્ર હોય છે જે વ્યક્તિને એલર્ટ કે જાગૃત રાખે છે અને બીજું એવું ચક્ર હોય છે જે વ્યક્તિને નિંદ્રાધીન રાખે છે હવે જે સરકાર્ડિયન રિધમ દિવસ દરમિયાન ખાસ કરીને લાઇટ કે પ્રકાશ જે આવે છે એ લાઇટ કે પ્રકાશ એ વ્યક્તિની આંખમાં જાય છે અને આંખની રટાઈનામાંથી ઓપ્ટિક કાયઝમામાં થઈ અને થેલેમસના એક ચોક્કસ બિંદુ ઉપર જાય છે જ્યાંથી આ સરકાર્ડિયમ રિધમ કંટ્રોલ થાય છે એટલે અહીં અહીંથી માણસ જાગ્રત અવસ્થા સભાન અવસ્થા કે એલર્ટનેસ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ દ્વારા અનુભવે છે હવે આ જે સરકાર્ડિયમ રિધમ જે છે એ દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ હોય ત્યારે એ સક્રિય રહે છે અને માણસ સામાન્ય રીતે જાગ્રત કે સભાન અવસ્થા અનુભવે છે જેમ જેમ અંધારું થવા માંડે છે તેમ તેમ આ સરકાર્ડિયમ રિધમમાં જે એલર્ટ રાખતા જે તત્વો હોય છે એ ઓછા થાય છે શરીરમાં મિલેટોનિનનો સ્ત્રાવ વધી જાય છે સાથે સાથે કોર્ટિસોલનો પણ સ્ત્રાવ વધે છે અને જેને કારણે ધીરે ધીરે ઊંઘ આવવા માંડે છે વૃદ્ધાવસ્થામાં મિલેટોનિનનો સ્ત્રાવ ઘટે છે જેને કારણે ઊંઘ ઓછી આવે છે એટલે આ સ્લીપનું સાયકલ ત્યાં શરૂ થાય છે જ્યાં એલર્ટનેસનું સાયકલ પૂરું થાય છે ત્યાં સ્લીપનું સાયકલ શરૂ થાય છે એટલે આમાં એક તો જાગ્રત અવસ્થાનું સાયકલ બીજું આર ઇએમ સાયકલ અને ત્રીજું એન આરઈએમ એટલે નોન રેપિડ આઈ મૂવમેન્ટ સાયકલ આ ત્રણ સાયકલ શરીરની અંદર આવેલા છે જે વ્યક્તિને જાગ્રત અને ઊંઘમાં રાખે છે જ્યારે કોઈપણ પ્રકારના રોગો વગર વ્યક્તિને પ્રાઇમરી ઇન્સોમનિયા થતો હોય ત્યારે આ સરકાડિયન રિધમ જે વ્યક્તિની હોય એ કોઈ પણ કારણ વગર ડિસ્ટર્બ થઈ ગઈ હોય જેને કારણે આ ઊંઘની તકલીફો શરૂ થાય છે ઓકે ડોક્ટર મુકેશો એવી કોઈ તકલીફો હોઈ શકે કે રાત્રે ઊંઘ ન આવતી હોય પણ દિવસ દરમિયાન જે તે કામ કરતા સમય જેમ કે સ્ટુડન્ટ હોય તો જ્યારે લેક્ચર ચાલતું હોય અથવા શિક્ષક ભણાવતા હોય જે તે સમય સાથે જ કોઈ પ્રોફેશન સાથે જોડાયેલા જે પણ વ્યક્તિ હોય ત્યારે પોતાનું કામ કરતા વખતે પ્રવૃત્તિ કરતી વખતે કે જ્યારે બિલકુલ એક્ટિવ રહેવાની જરૂર હોય ત્યારે બગાસા આવતા હોય આળસ આવતી હોય અને ખરેખર ઊંઘી જવાનું મન થતું હોય એવું થતું હોય છે ખરેખર દિવસ દરમિયાન ઊંઘ આવે પણ રાત્રે ઊંઘ આવે જ નહીં સ્લીપીનેસ એ આપણે ત્યાં ઇન્સોમિયા પણ બહુ મોટો રોગ છે ઓકે એમાંય ખાસ કરીને વિદ્યાર્થીને વાંચવા બેસે એટલે આપણે પેલું કહીએ છીએ ને કે ઝોકું આવી ગયું એટલે વાંચવા બેસે એટલે ઝોકું આવી જાય ચોકીદારને ચોકી કરતાં કરતાં ઝોકું આવી જાય ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતાં કરતાં ઝોકું આવી જાય માફ કરજો પણ ન્યૂઝ રીડરને ન્યૂઝ રીડિંગ કરતાં કરતાં ઝોકું આવી જાય આમ પોતાની એક્ટિવ ડ્યુટી કરતાં કરતાં ઝોકું આવી જાય આ એક વ્યાપક પ્રમાણમાં જોવા મળતી તકલીફ છે આ પણ ફરીથી પેલી એલર્ટનેસ અને સ્લીપ સાયકલ એ બે વચ્ચેની જે સરકારીયમ રિધમ છે એમાં થતા ડિસ્ટર્બન્સીસને કારણે આ તકલીફ થાય છે જો રાત્રે તમને પૂરતી અને મીઠી નીંદર આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ એ જો તમને ના આવી હોય તો દિવસ દરમિયાન તમને આવા ઝોકા આવવાના ચાન્સીસ ચોક્કસ વધારે રહે છે ઓકે એટલે દિવસ દરમિયાન ઊંઘ આવી અને સાથે રાત દરમિયાન ઊંઘ ન આવી એ પણ એક પ્રકારની તકલીફો હોય છે હવે જો વાત કરીએ તો આ તકલીફનું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે ઊંઘ એક દિવસ કદાચ પૂરી ન થાય આ તો જે લોકોની કદાચ સમસ્યા આવી નથી પણ એક દિવસ પણ ઊંઘ પૂરી ન થઈ હોય ને તો લગભગ બેથી ત્રણ દિવસ ઘણા બધા લોકોને તાવ પણ આવી જતો હોય છે માથું સતત દુખ્યા કરતું હોય છે ઘણી બધી નાની મોટી તકલીફો થતી રહે છે પણ જે લોકો ખરેખર આ અનિંદ્રાની બીમારીથી પીડાઈ રહ્યા છે એમને બીજી કઈ કઈ આડઅસરો એટલે કે સ્વાસ્થ્યને બીજી કઈ કઈ અસરો થઈ શકતી હોય છે કઈ કઈ તકલીફોનો એ લોકો સામનો કરતા હોય છે જો ઊંઘ પૂરી ન થાય તો ઊંઘ પૂરી ન થાય તો એક તો સ્વભાવ ચીડિયો થઈ જાય બીજે દિવસે કામ કરવાનો ખાસ મૂડ ન આવે કામમાં એકાગ્રતા ન રહે ઘણી બધી ભૂલો પડે આપણે કામ કરવાની અંદર પછી કોઈ પણ બાબતમાં આપણે સામાન્ય રીતે બેધ્યાન બની જવાય કાં તો વધારે પડતું ખવાય કાં તો ઓછું ખવાય આ બધી તકલીફ એ સિવાય ક્યારેક વધારે સમય જો ઊંઘ ના આવે તો ભ્રમ અને વિભ્રમ હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સ પણ ન ઊંઘ આવવાને કારણે થયા કરે અપૂરતી ઊંઘને કારણે માણસનું વજન વધે વજન ઘટે અપૂરતી ઊંઘને કારણે હૃદયના રોગો પણ થઈ શકે શ્વાસના રોગો પણ થઈ શકે અપૂરતી ઊંઘને કારણે શરીરના થાઇરોઇડના રોગો પણ થઈ શકે આમ ઘણા બધા રોગો અપૂરતી ઊંઘને કારણે થઈ શકે ઓકે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જ્યારે પણ ઊંઘની વાત આવે છે અને આપણે કદાચ કોઈને વધારે પડતા ઊંઘતા જોઈએ ત્યારે એક શબ્દનો એક વ્યક્તિનો જરૂરથી ઉલ્લેખ કરતા હોઈએ છીએ કુંભકર્ણનો કુંભકર્ણની જેમ ઊંઘે છે કુંભકર્ણને છ મહિના જાગતા હતા છ મહિના ઊંઘતા હતા શું એમને પણ આવી કોઈ બીમારી હતી એ અંગે પણ વાત કરીશું ને સાથે જે લોકો અનિંદ્રાની બીમારીથી પીડાઈ રહ્યા છે એમણે આડેધડ દવાઓ ન લઈને આખરે કઈ પ્રકારની સારવાર કરાવવી જોઈએ એ પણ આગળ વાત કરીશું પણ અત્યારે સમય છે એક બ્રેક લેવાનો